विद्यार्थी मित्रों, ऑनलाइन डिजिટલ એજ્યુકેશનમાં સજાનંદ વિદ્યાલય તરફથી હું આપ સૌનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય પર્યાવરણમાં આપણે ચેપ્ટર 20 જોયું હતું. હવે આજે આપણે ચેપ્ટર 21 ચાલુ કરીશું, જેનું નામ છે જેવા પિતા તેવી દીકરી. હા છી, આયુષી બારીની નજીક બેઠી હતી અને વાંચતી હતી. બહાર પવન હતો અને ત્યાં હવામાં ખૂબ જ ધૂળ હતી. અચાનક આયુષીએ છીંક ખાધી. હાક છે, અહીંયા શું કહે છે કે જે આયુષી હોય છે એ બારીની નજીક બેઠી હોય છે અને તે વાંચતી હોય છે. બહારથી પવન હતો, એટલે કે બહાર જે પવન આવતો હતો અને ત્યાં હવામાં ખૂબ જ ધૂળ હતી. અચાનક આયુષીને છીંક આવી. આયુષીના માતા પિતા રસોડામાં શાકભાજી છૂટતા પાડતા હતા, એટલે કે જે આયુષીના મમ્મી અને પપ્પા હતા એ શું કરતા હતા, રસોડામાં શાકભાજી છૂટતા પાડતા હતા. તેની માતાએ કહ્યું કે તે તમારા જેવી જ છીંક ખાય છે, એટલે એની મમ્મીએ એના પપ્પાને કીધું કે આયુષીએ તમારા જેવી જ છીંક ખાય છે, જો તમે અહીં ના હોત તો હું આ છીંક તમે ખાતી એવું જ સમજી હોત. એટલે આયુષીની મમ્મી શું કહે છે કે જો તમે અત્યારે બાજુમાં બેઠા છો એટલે મને ખબર પડી કે આ છીંક છે એ આયુષીએ ખાધી છે, પણ જો તમે અત્યારે બાજુમાં ના હોત તો મને તો એવું જ લાગત કે આ છીંક છે એ તમે ખાધી છે. હવે અહીંયા લખો, આયુષી તેના પિતાની જેમ છીંકે છે. શું તમારામાં પણ કોઈ ટેવ કે કોઈ લક્ષણ એવા છે કે જે તમારા પરિવારના કોઈ સભ્ય જેવા હોય? તે શું છે? તે કોના જેવા છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણામાં કોઈ એવા ખાસ ટેવ કે લક્ષણ હોય કે આપણા કોઈ મમ્મી કે પપ્પા કે દાદા કે દાદીને મળતા આવતા હોય છે. જેમ કે ડાબા હાથે લખવું તો પપ્પા જેવી એ ટેવ હોઈ શકે કે મમ્મી જેવી પણ ટેવ હોઈ શકે. પછી હસવાની ટેવ છે, પછી નાક વધારે લાંબુ, નખ કરડવાની ટેવ, એ બધી આપણને મમ્મી પપ્પા દાદા દાદી કે એમના જેવી હોઈ શકે છે. તો એ તમારે આ કોષ્ટકમાં લખવાનું છે. હવે અહીંયા શું કીધું છે કે કહો તમારો ચહેરો કે અન્ય બાબત તમારા પરિવારના કોઈ સભ્યને મળતા આવે છે, તે શું છે? તો વિદ્યાર્થી મિત્રો, દરેકના ચહેરા કે અન્ય કોઈ બાબત હોય કે તો એમના જે પરિવારના કોઈ સભ્ય હોય તો એને મળતા જ આવે છે. જેમ કે હા, આપણે કહીએ કે મળતા આવે છે, જેમ કે મારી આંખો છે મમ્મી જેવી છે, મારું નાક છે દાદા જેવું છે, મારા હોઠ પપ્પા જેવા છે અને હાથના આંગળીઓ છે એ કેવી દાદી જેવી છે. એવી રીતે બધાનું કંઈક ના કંઈક, એટલે કે ચહેરો કે અન્ય કોઈ બાબત હોય એ એમના પરિવારના સભ્ય સાથે મળતી જ આવતી હોય છે. હવે આ બાબત તમને કોઈએ કહી છે કે તમે પોતાની જાતે તે શોધી છે? તો આ બાબત આપણે આપણા ઘરના જે વડીલો હોય એમના પાસેથી વારંવાર સાંભળીએ છીએ કે એના પપ્પા ઉપર ગયો છે, આ એની મમ્મી ઉપર ગયો છે. તો એવી સરખામણી કરી જાતે પણ અનુભવી શકીએ છીએ. લોકો જ્યારે તમને તમારા પરિવારના કોઈ સભ્ય સાથે સરખાવે છે ત્યારે તમને કેવું લાગે છે? તમને આવું કેમ લાગે છે? તો કોઈ જ્યારે આપણને આપણા પરિવારના સભ્ય સાથે સરખાવે ત્યારે આપણને સાંભળવું સારું ગમે છે અને અમુક ટાઈમ તો ગમતું પણ નથી. કેમ? સારી વાત કરે તો તે ગમે છે, પણ ખરાબ સરખામણી કરે તો તે ગમતી નથી. તમારા પરિવારમાં મોટેથી કોણ હશે છે તે વ્યક્તિની માફક હશું. તો અહીંયા કોઈના પપ્પા પણ ખડખડાટ હસતા હોય, કોઈના દાદા પણ હસતા હોય તો એ વ્યક્તિની માફક હસવાનું છે. કોણ કોની માસી? નીલમ તેની શાળાની રજાઓમાં તેના નાની એટલે કે મમ્મીના મમ્મીના ઘરે ગઈ હતી. તેને જોયું કે કોઈક આવ્યું અને તે તેની મમ્મીને કહેવા ગઈ, મમ્મી માસી તમને મળવા આવ્યા છે. તેની મમ્મી જોવા આવી કે કોણ આવ્યું છે. તેને નીલમને કહ્યું કે ના, આ તારા માસી નથી, તે તારી બહેન કિરણ છે. તું તારી નાનીના મોટા બહેનને ઓળખે છે? કિરણ તેમના મોટી દીકરીની દીકરી છે. કિરણ તારી માસિયાઈ બહેન છે. ખરેખર તો તું કિરણના સુંદર દીકરા સમીરની માસી છે. અહીંયા શું કીધું છે કે નીલમ છે એ તેની શાળાઓની રજાઓમાં કોના ઘરે જાય છે? નાની, નાની એટલે કે જે મમ્મીની એ મમ્મી હોય એમના ઘરે ગઈ હતી. તેને જોયું કે કોઈક એમને આવ્યું છે. તે મમ્મીને કહેવા લાગી કે મમ્મી માસી તમને મળવા આવ્યા છે. તેની મમ્મી જોવા આવી કે કોણ આવ્યું છે. તેને નીલમને શું કહ્યું કે આ તારા માસી નથી, તે તારી બહેન કિરણ છે.
તું તારી જે નાનીના મોટા બેન એટલે કે એના નાનીના જે બેન છે એમને ઓળખે છે? કિરણ છે એ તેમના મોટી દીકરીની એ દીકરી છે, એટલે કે કિરણ શું થશે? એની માસીયાઈ બહેન થશે, એટલે કે માસીની છોકરી થશે. ખરેખર તો તું કિરણના સુંદર દીકરા સમીરની માસી છે. હવે અહીંયા તમને કીધું કે નીલમના નાનીમાંથી લઈને નાનકડા સમીર સુધી તેના પરિવારના બધા સભ્યોની યાદી બનાવો અને તેઓનો નીલમ સાથે શું સંબંધ થશે એ લખો. તો એ આપણે કંઈ જ કરવાની જરૂર નથી. હવે શોધી કાઢો, તમારા પરિવારમાં આવા કોઈ ઉદાહરણો છે કે જેઓની ઉંમરમાં મોટો તફાવત હોય અને કાકા ભત્રીજા, મામા ભાણેજ કે ભાઈ બહેન તમારા વડીલો પાસેથી જાણો? એટલે કે અમુકના પરિવારમાં એવા ઉદાહરણો હોય છે, જેમ કે કાકા ને ભત્રીજા, એટલે કે કાકા અને ભત્રીજા હોય છે કેવા સરખા જેવા લાગે, પછી મામા અને ભાણેજ એટલે કે મામા ને ભાણીઓ પણ કેવા સરખા જેવા લાગે, પછી ભાઈ બહેન એવી રીતે આમ સરખી ઉંમરના હોય, જ્યારે ઉંમરમાં તો તફાવત હોય પણ એ લોકો કેવા લાગતા હોય? સરખા લાગતા હોય છે. આપણે બધા કેવી રીતે સંબંધિત છીએ? નીલમ સમીર સાથે રમવા લાગી. તેની માતાએ કિરણને બોલાવી અને કહ્યું કે જો મારી નીલમના વાળ તારા જેવા છે. અહીંયા જે નીલમ છે, જે સમીર છે, એની સાથે શું રમવા લાગી હતી? તો તેની માતાએ કિરણને બોલાવી અને કહ્યું કે જો મારી જે નીલમ છે એના વાળ કેવા છે? તારા જેવા છે, જાડા, વાંકડિયા અને કાળા. સારું છે કે તેના વાળ મારા જેવા નથી, તો એના વાળ કેવા છે? સીધા, મુલાયમ અને બદામી. નીલમના નાની હસ્યા અને કહ્યું કે હા, શું તે વિચિત્ર નથી? અમારા બહેનોના વાળ જાડા હતા અને હવે અમારી બીજી પેઢીના વાળ એ અમારા જેવા જ છે. તો અહીંયા જે નીલમના નાની એટલે કે નીલમના જે મમ્મીના મમ્મી છે, હસવા લાગ્યા અને એમને કહ્યું કે આ વિચિત્ર નથી લાગતું કે અમારા જે બહેનોના વાળ કેવા હતા? જાડા હતા અને હવે જે અમારી જે બીજી પેઢી છે એના વાળ પણ કેવા છે? અમારા જેવા જ છે. નીલમ છે આ બધું સાંભળતી હતી. તેને વિચાર્યું કે અમે દૂરના સગા સંબંધી છીએ, પરંતુ અમે બધા ઘણી રીતે કેવા છીએ? એક જેવા છીએ. હવે શોધી કાઢો અને લખો, શું નીલમના વાળ તેની નાની જેવા વાંકડિયા છે? હવે તમે તમારા ભાઈ કે બહેનમાં કોઈ ખાસ લક્ષણ જુઓ. તે પિતરાઈ હોઈ શકે, જેમ કે આંખોનો રંગ, ગાલમાં પડતા ખંજન, ઊંચાઈ, પહોળું અને તીક્ષ્ણ નાક, અવાજ વગેરે. આ લક્ષણ માતા તરફથી છે કે પિતા તરફથી આવ્યું છે તે પણ જુઓ. એક ઉદાહરણ આપ્યું છે તે મુજબ આ કોષ્ટક તમારી નોટબુકમાં બનાવો અને માહિતી ભરો. અહીંયા તમને એક કોષ્ટક આપ્યું છે, એમાં શું કીધું છે કે ખાસ લક્ષણ, કે તમારું લક્ષણ લખવાનું છે અને તે કોના જેવું છે. તે તમને કોના તરફથી મળ્યું છે? મમ્મી તરફથી કે પિતા તરફથી? તો એ તમારે આ કોષ્ટકમાં લખવાનું છે. જેમ કે અહીંયા શું આપ્યું છે કે નીલમના વાંકડિયા વાળ, તો તે કોના જેવા છે? તેની નાની જેવા. કોના તરફથી મળ્યા છે? તો એ નહીં, માતા તરફથી. પછી અમુકની કેવી બે માંજરી આંખો બી હોય છે, એ કોના જેવી હોય? માસી જેવી, મમ્મી જેવી કે એમના જેવી, તો કોના તરફથી મળ્યું છે? તો એવી રીતે તમારે આ કોષ્ટક છે એ પૂરું કરવાનું છે. પછી અહીંયા તમે તમારા પરિવારમાં સૌથી નાના બાળકને જોયું છે? બાળકની આંખો, નાક, વાળ કે આંગળીઓ પરિવારમાં કોના જેવી છે? તેમના નામ લખો. અહીંયા શું કહે છે કે આપણા પરિવારમાં જે કોઈ નાનું બાળક હોય, તો એ બાળકની આંખો, નાક, વાળ કે આંગળીઓ એ પરિવારમાં કોના જેવી છે? એના મમ્મી જેવી છે, એના પપ્પા જેવી છે? તો જેના જેવી હોય એના નામ લખવાના છે. નીલમના વાળ તેની નાની જેવા જાડા અને વાંકડિયા છે. નીલમની માતાના વાળ સીધા, બદામી અને મુલાયમ છે. તમારા વાળ કેવા છે? કાળા કે બદામી, તૈલી કે સૂખા? તો બધાના પોતપોતાના વાળ અલગ હોય. અમુકના કાળાએ હોય, અમુકના બદામી ભૂરાએ હોય અને અમુકના કેવા તૈલી કે સૂકા પણ હોય છે. અહીંયા જો કીધું કે તમારા વાળનો રંગ કયો છે, તમારા વાળની લંબાઈ માપો અને લખો. અહીંયા પોતપોતાના વાળનો રંગ લખવાનો છે અને લંબાઈ માપવાની અને લખવાની છે. શું તમારા વાળ તમારા પરિવારના કોઈના જેવા છે? જો હા, તો તે વ્યક્તિનું નામ લખો. તમારે જોવાનું કે તમારા વાળ કોના જેવા છે, તો તે વ્યક્તિનું નામ લખવાનું છે. તમારા પરિવારમાં સૌથી લાંબા વાળ કોના છે? તો તમારા પરિવારમાં સૌથી જે લાંબા વાળ છે એ કોના છે? તો એનું નામ લખવાનું.
ભાઈ તમે એવા કેટલાક લોકોને જાણો છો કે જેમના વાળ 1 મીટર કરતા લાંબા હોય, લાંબા વાળ હોવાથી તેમના પરિવારમાં વારસાગત છે. તો અહીંયા શું કીધું છે કે એવા કોઈ છે કે જેનું વાળ 1 મીટર કરતા લાંબા હોય અને એ લાંબા વાળ છે તો એ તમને એમને વારસાગતમાં છે કે એમના એમ જ વધ્યા છે, તો એ લખવાનું છે અહીંયા. અહીંયા પછી શું તમે જાણો છો કે તમે તમારી ઊંચાઈ કેવી રીતે માપશો? તમારી જાતને માથાથી પગના અંગૂઠા સુધી માપો અને તમે કેટલા ઊંચા છો તે લખો. તો આપણે જોઈએ છે કે ઊંચાઈ માપીએ તો આપણે જે માપપટ્ટી આવે તો એનાથી આપણે માપી શકીએ છીએ. તો આપણે શું કહે છે, માથાથી પગના અંગૂઠા સુધી માપવાનું છે અને કેટલા ઊંચા છે તે લખવાનું છે. તમે જ્યારે મોટા થશો ત્યારે તમારા મતે તમે કેટલા ઊંચા થશો? શું તમારા પરિવારમાં કોઈ એટલી જ ઊંચાઈ વાળું છે? તો અહીંયા આપણે કહીએ કે આ તમે મોટા થશો ત્યારે તમને કેટલા ઊંચા થવું ગમશે અને એટલું તમારા પરિવારમાં એટલી હાઇટ વાળું કોઈ છે? તો અહીંયા એ લખવાનું છે. તમારા પરિવારના બધા સભ્યોની ઊંચાઈ માપો અને લખો. તો તમારા જે પરિવાર છે એના બધા સભ્યોની ઊંચાઈ માપવાની છે અને લખવાનું છે. શું આ અરીસો છે? તો અહીંયા બે છોકરી એક જેવી બતાવી છે. તો અહીંયા આપણને કીધું છે કે શું આ અરીસો છે? બાજુના ચિત્રને જુઓ, શું મીના અરીસાની સામે ઊભી છે? ના, આ તેની જોડિયા બહેન છે. અહીંયા શું કહે છે કે આ મીના છે તો એ અરીસાની સામે ઊભી છે, તો એના જેવી જ બીજી છોકરી દેખાય છે, પણ એવું નથી. આ બંને જે છોકરીઓ બતાવી છે કેવી છે, જોડિયા બહેન છે, એટલે કે એક સરખી લાગે છે. શું તમે ગુંચવાઈ ગયા? તેના મામા પણ તેમને પહેલી વાર જોઈને ગુંચવાઈ ગયા હતા. તો આપણે જોઈએ છે કે અમુક જોડિયા ભાઈ બહેન હોય છે, પછી અમુક જોડિયા ભાઈઓ કે બહેનો હોય છે, તો આપણે એમને જોઈને આપણે પણ ગુંચવાઈ જઈએ છીએ કે આમાંથી કયું આ હશે ને કયું આ હશે, કારણ કે બંને કેવા એક જેવા લાગતા હોય છે. તો આ મીનાને જોઈને એના મામા પણ એને પહેલી વાર જોઈને ગુંચવાઈ ગયા હતા. એક વખત મમતાની મસ્તી માટે મીનાને ઠપકો મળ્યો. એટલે કે મમતા અને મીના એ બંને જોડિયા બહેનો છે, તો મમતાએ મસ્તી કરી હતી અને ઠપકો કોને મળ્યો? મીનાને. કેમ? કારણ કે મમતા અને મીના એક જેવા લાગતા હતા. ઘણી વખત તો મમતા તેના મામા સાથે મજાક કરે અને કહે કે મમતા બહાર ગઈ છે. અમુક વખત તો જે મમતા છે એ જ મામા સાથે મજાક કરે અને શું કહેતી કે મમતા તો બહાર ગઈ છે, જ્યારે પોતે જ શું છે, મમતા છે. પરંતુ હવે મામા યુક્તિ શીખી ગયા છે. તે કહે છે કે મરાઠીમાં ગીત ગાઓ. શા માટે આવી રમૂજી યુક્તિ? તેમના વિશે વાંચો એટલે તમે સમજી જશો. તો હવે એમના મામા છે યુક્તિ શીખી ગયા છે. એમ એ શું કહેશે કે મરાઠીમાં બંને જણા ગીત ગાઓ. તો એવું કેમ કહે છે? તો હવે આપણે નીચે જોઈએ. જ્યારે મીનાની કાકીએ તેને દત્તક લીધી હતી ત્યારે બંને બહેનો 2 અઠવાડિયાની જ હતી અને કાકા મીનાને પૂના લઈ આવ્યા હતા. એટલે કે જે મીના છે, મીનાને મમતા, તો મીનાને એની કાકીએ શું દત્તક લીધી હતી ત્યારે બંને જે બહેનો હતી કેટલી, 2 અઠવાડિયાની જ હતી. અને એમના જે કાકા છે એ મીનાને પૂના લઈ આવ્યા હતા અને કાકીના ઘરના બધા સંગીતના ખૂબ જ શોખીન હતા. એટલે કે કાકીનું જે ઘર હતું એમાં બધા સંગીતના શોખીન હતા. ઘરમાં સવારની શરૂઆત ક્યાંથી? સંગીત સાથે જ થતી હતી. મીના ઘણા બધા ગીતો તમિલ અને મરાઠી બંને ભાષામાં જાણતી હતી. એટલે કે જે મીના છે એ ગીતો તમિલ અને મરાઠી બંને ભાષામાં જાણતી હતી, એટલે કે બંને ભાષામાં એને ગીતો આવડતા હતા. ઘરે બધા તમિલ બોલતા અને શાળામાં મોટા ભાગના બાળકો મરાઠી બોલતા હતા. મમતા તેના પિતા સાથે ચેન્નઈમાં રહે છે, જ્યારે મીના છે પુણે પુનામાં રહે છે અને મમતા છે ક્યાં રહે છે, ચેન્નઈમાં રહે છે. તેના પિતા કરાટે કોચ છે. મમતા 3 વર્ષની હતી ત્યારથી તેને બીજા બાળકો સાથે કરાટે શીખવાનું ચાલુ કરી દીધું હતું. એટલે કે જે મમતા છે એના પિતા છે એ શું હતા, કરાટે કોચ હતા. એટલે કોચ એટલે કે જે કરાટે શીખવાડતા હતા એ. તો મમતા એ 3 વર્ષની હતી ત્યારથી તેને જે બીજા બાળકોને શીખવાડતા એના પપ્પા, ત્યારે એમની સાથે જ કરાટે શીખવાનું ચાલુ કરી દીધું હતું. રજાના દિવસે સવારમાં બંને પિતા અને પુત્રી કરાટેની પ્રેક્ટિસ કરતા. મીના અને મમતા એક જ જેવા દેખાય છે પરંતુ તે એકદમ અલગ છે. એટલે કે મીના અને મમતા એ જોડિયા બહેનો છે, એટલે બંને કેવા એક જેવા દેખાય છે પરંતુ તે એકદમ કેવા છે, અલગ છે. હવે તમને ખબર પડી કે કોણ શું છે તે શોધવાની મામા પાસે તેમની પોતાની રીત હતી. એટલે કે એના મામા બંનેને કહેતા કે તમે મરાઠીમાં ગીત ગાઓ. એટલે મીના છે એ પહેલેથી મરાઠી અને તમિલ બંને ભાષા જાણતી હતી, એટલે મરાઠીમાં ગીત ગાતી. એના પરથી ખબર પડી જાય કે આ મીના છે અને આ મમતા છે.
હવે ચર્ચા કરો, મીના અને મમતામાં સમાન શું છે અને તફાવત શું છે? તો આપણે જોયું કે મીના અને મમતા એ બંને જોડિયા બહેનો છે, તેમનો દેખાવ સરખો છે, બંનેના ચહેરા પણ મળતા આવે છે, ચહેરા પરથી જટ કોઈ ઓળખી ના શકે કે મીના કોણ અને મમતા કોણ, પરંતુ બંનેમાં એક તફાવત છે, મીના છે મરાઠી ભાષા જાણે છે, જ્યારે મમતાને મરાઠી ભાષા આવડતી નથી. તમે કોઈ જોડિયા બાળકોને ઓળખો છો? તેમનામાં શું સમાન છે? તેઓ કેવી રીતે જુદા પડે છે? તો આપણે જોઈએ છે કે અમારી સોસાયટીમાં જોડિયા ભાઈઓ પ્રણય અને પુનિત રહે છે. બંનેના ચહેરા, માથાના વાળ, ઊંચાઈ બધું સરખું છે, પરંતુ થોડો તફાવત પણ છે. પ્રણવના ડાબા ગાલે એક તલ છે જે પુનિતને નથી. તમે એવા જોડિયા બાળકોને ઓળખો છો કે જે સમાન દેખાતા નથી? તો અમુક એવા જોડિયા બાળકો પણ હોય છે કે જે સમાન દેખાતા ના હોય. મીના અને મમતા બંને એકબીજાને ખૂબ જ મળતા આવે છે, છતાં તેઓ જુદા છે. ઉદાહરણ તરીકે, મીના બે ભાષા જાણે છે. જો મમતાના પરિવારમાં બે ભાષા બોલાતી હોત તો તે પણ બે ભાષા શીખી શકી હોત. આપણે જોયું કે મીના છે તમિલ અને મરાઠી બંને ભાષા જાણે છે, જ્યારે મમતાના પરિવારમાં બે ભાષા બોલાતી ન હતી એટલે એને આવડતી નથી. આપણે ઘણી વસ્તુઓ જેવી કે ભાષા, સંગીત, વાંચન કે ગૂંથણ શીખીએ છીએ જ્યારે આપણને તે કરવા તક અને પરિસ્થિતિ મળે છે. એટલે કે આપણા ઘરમાં કોઈ ભાષા, સંગીત, વાંચન કે ગૂંથણ એટલે કે ભરતકામ કે ગૂંથણ કે એવું કંઈ મમ્મી કરતી હોય તો આપણને તક મળે તો આપણે પણ એ કરવા લાગીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ ચેપ્ટર અહીંયા સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં, એટલે કે આગળનો જે વિડીયો આવશે એમાં આગળથી આપણે ચાલુ કરીશું. જય સ્વામિનારાયણ.